નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 6 ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર. તો શરૂ કરીએ આજનો વિડીયો. શરૂ કરતા પહેલા આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશન જોઈન કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણી કરંટ અફેરની ઈ બુક મેળવી શકો છો, લેક્ચરની પીપીટીની પીડીએફ મેળવી શકો છો, ઉપરાંત તમે ટેસ્ટ આપી શકો છો. વર્તમાન પત્રિકા નામનું નવું ફીચર શરૂ કર્યું છે આ રીતે, જેમાં 2 પેજની અંદર 2 થી 3 પેજની અંદર દિવસના જે પણ અગત્યના કરંટ અફેર હોય છે એમસીક્યુ સાથે તમને સેટ કરીને આપીએ છીએ. શરૂઆત 2 ક્વેશ્ચન છે તમને પૂછીને કરીશ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે નારી શક્તિ વંદન અધિનિયમ છે રાષ્ટ્રપતિએ મંજૂર કર્યો છે, આના અંતર્ગત કેટલામાં બંધારણીય સુધારો થયો છે અને પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે. તો 2 ક્વેશ્ચન તમારા માટે છે. શરૂ કરી દઈએ આજનો વિડીયો 6 ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે એપ્રિલ 24 2024 થી લઈ અને 23 એપ્રિલ 2025 સુધી યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ તરીકે કયા શહેરને પસંદ કરવામાં આવેલું છે? તો 24 એપ્રિલ 2024 થી લઈ 23 એપ્રિલ 2025 સુધી છે સ્ટ્રાસબર્ગ શહેર છે જે ફ્રાન્સની અંદર આવેલું છે, બરાબર. તો ફ્રાન્સનું સ્ટ્રાસબર્ગ શહેર છે, બરાબર, એને વર્લ્ડ બુક કેપિટલ તરીકે પસંદ કરવામાં આવેલું છે. આ કયા વર્ષ માટે? તો કઈ કે 24-25 માટે. ક્લિયર? તો 24-25 માટે અમને પસંદ કરવામાં આવેલું છે. તો અહીંયા હાલમાં જ યુનેસ્કો છે એણે 24 એપ્રિલ 2024 થી લઈ 23 એપ્રિલ 2025 સુધી છે યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ તરીકે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરને પસંદ કર્યું છે. બાકી તમને પ્રશ્ન થાય કે ભાઈ 2023 માટે વર્લ્ડ બુક કેપિટલ કયું છે, તો એના માટે વર્લ્ડ બુક કેપિટલ તરીકે ઘાનાનું એક શહેર છે જેનું નામ છે અકરા, તો એને વર્લ્ડ બુક કેપિટલ તરીકે પસંદ કરેલું છે. બાકી 23 એપ્રિલે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ની ઉજવણી કરવામાં આવે છે, તો જેના સંદર્ભમાં અહીંયા આખું વર્ષ છે 24 તારીખથી ચાલુ થાય છે અને 23 પૂરું થાય છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. એના પછીનો ક્વેશ્ચન છે વિશ્વ પશુ કલ્યાણ દિવસ, જેને વર્લ્ડ એનિમલ ડે પણ કહેવાય છે. વિશ્વ પશુ કલ્યાણ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? તો આ 4 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ 4 ઓક્ટોબરે વિશ્વ પશુ કલ્યાણ દિવસ, જેને વર્લ્ડ એનિમલ ડે તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા 2023 માટેની થીમ શું રાખી છે? તો 2023 માટે અહીંયા એની થીમ છે ગ્રેટ ઓર સ્મોલ લવ ધેમ ઓલ, નાનું હોય કે મોટું બધાને પ્રેમ કરો. ઓકે, બાકી આ શરૂઆત ક્યારથી થઈ? તો 1931 ની અંદર છે ઇટલી ખાતે એક આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ કોંગ્રેસ થઈ હતી, વર્લ્ડ એનિમલ કન્ઝર્વેશન કોંગ્રેસ. તો એના અંતર્ગત છે 4 ઓક્ટોબરના દિવસને વિશ્વ પશુ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્લિયર? એના પછીનો ક્વેશ્ચન છે સાફ અંડર 19 ટુર્નામેન્ટ આનું ટાઇટલ કયા દેશે જીત્યું છે? આયોજન ક્યાં થયું એવું કે, બરાબર, તો નેપાળમાં, બરાબર. જીત્યું કોણ એવું કે, તો ભારત. અને હરાવ્યું કોને ભારતે? તો પાકિસ્તાનને, બરાબર. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના, બરાબર. આ નેપાળમાં આયોજન થયું. ઓકે, ત્યારબાદ વિજેતા બન્યું ભારત અને હરાવ્યું કોને, બરાબર, તો કઈ કે પાકિસ્તાનને. તો આ 4 પોઈન્ટ યાદ રાખવાના અને આ ઉપરથી તમારા ક્વેશ્ચન નીકળી જશે, બરાબર. તો સાફ અંડર 19 ટુર્નામેન્ટ એ નેપાળના કાઠમંડુમાં થઈ હતી, ટાઇટલ ભારતે જીત્યું, ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. બાકી આની અંદર છે જે એવોર્ડ મળેલા છે એમાંથી પણ કદાચ રેર કેસમાં ક્વેશ્ચન નીકળે, તો એના માટે એકવાર નજર ફેરવી લેવાની કે ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કોણે કર્યા હતા. તો કે વાંગ મશ્ર ગોયારી, જીગમેન અમગ્યાલ અને સમીર તમાંગ, આ 3 ખેલાડીએ સૌથી વધારે ગોલ કર્યા છે. ત્યાર પછી સૌથી મૂલ્યવાન ખેલાડી કોણ બન્યું છે? તો મેગલે થાંગ કિપગેન છે એ આની અંદર મૂલ્યવાન ખેલાડી બન્યા છે. અને સર્વશ્રેષ્ઠ ગોલકીપર કોણ બન્યા છે? તો લિયોનલ ડેરિલ રિમે એ સર્વશ્રેષ્ઠ ગોલકીપર બનેલા છે. અહીંયા આપણી વોટ્સએપ ચેનલ પણ છે, વોટ્સએપ ચેનલને પણ તમે જોઈન કરી શકો છો. વોટ્સએપ ચેનલમાં તમને જોબ અપડેટ મળશે, બરાબર. આ ઉપરાંત તમને સ્ટડી રિલેટેડ કન્ટેન્ટ પણ મળશે. તો બધું જ વસ્તુ છે તમને આની અંતર્ગત પ્રોવાઈડ કરવામાં આવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ
2023 માટેનો રસાયણશાસ્ત્રનો જે નોબેલ પુરસ્કાર છે એ લુઈસ ઈ બ્રુસને આપવામાં આવ્યો છે. આ કયા દેશના છે? તો લુઈસ ઈ બ્રુસની વાત કરી છે, આ કયા દેશના છે? આ અમેરિકાના છે, યુએસના છે. કુલ 3 વ્યક્તિને મળ્યો છે. એક તો એમાંથી લુઈસ ઈ બ્રુસ છે, બાકી આ પુરસ્કાર છે અહીં તમે ઇમેજમાં જોઉં છો, કુલ 3 વ્યક્તિને મળ્યો છે રસાયણશાસ્ત્ર માટે. રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થઈ ગયો છે. કોણ જાહેર કરે છે? તો કે નોબેલ સ્ટડીઝ એકેડમી છે આ પુરસ્કાર જાહેર કરે છે. એક નોબેલ પીસ પ્રાઇઝ છે, બરાબર, એ નોર્વે દ્વારા જાહેર કરવામાં આવે છે. બાકી બધા જે નોબેલ પુરસ્કારો છે, બરાબર, એ નોબેલ સ્ટડીઝ એકેડમી જાહેર કરે છે. બરાબર, તો નોબેલ પુરસ્કાર રસાયણશાસ્ત્ર માટે કુલ 3 વ્યક્તિને મળ્યો છે. એમાંથી એક છે મોગીજી બાવેન્ડી, મોગીજી બાવેન્ડી. બીજા છે લુઈસ ઇબ્રુસ અને ત્રીજા છે ગેલેક્સી આઈ એકીમો. હવે તમે આની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરશો ને તો એમાં હાલની અંદર જે હોદ્દા ઉપર કાર્યરત છે ને એ આપેલું છે. પરીક્ષામાં તમને એવું પૂછે કે ભાઈ આ મોગીજી બાવેન્ડી છે એ કયા દેશના છે, તો આમનો જન્મ છે ફ્રાન્સમાં થયેલો છે, નેશનાલિટી એની પાસે ફ્રાન્સની છે. પણ અત્યારે તે અમેરિકાની અંદર MIT છે, ત્યાં એ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. લુઈસ ઇબ્રુસ છે એ તો અમેરિકાના છે ને, અમેરિકામાં જ કામ કરી રહ્યા છે, બરાબર, એટલે એના રિલેટેડ કોઈ પ્રશ્ન નથી આપણે. પણ એલેક્સી આઈ એકીમો છે એ USSRમાં એમનો જન્મ થયો છે, બરાબર, જે રશિયા બન્યું એ પહેલાંનું સોવિયત યુનિયન, બરાબર, તો એમાં એમનો જન્મ થયો છે. અને એ હાલમાં અમેરિકાની અંદર નેનો ક્રિસ્ટલ ટેકનોલોજી છે એના મુખ્ય વૈજ્ઞાનિક છે. ત્રણેય વિશે માહિતી મળી ગઈ, બરાબર. બાકી આ નોબેલ પુરસ્કાર એમને શા માટે મળ્યો છે? તો ક્વોન્ટમ બિંદુઓની શોધ અને સંશ્લેષણ માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં કયા દેશ વચ્ચે સંપ્રીતિ એક્સરસાઇઝનું આયોજન થયું છે? તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રીતિ એક્સરસાઇઝ થાય છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. એક સંપ્રીતિ એક્સરસાઇઝ થાય છે, બરાબર, અને એક બોંગો સાગર છે એ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે. પછી એક કોર્પેટ નામનો એક્સરસાઇઝ છે, બરાબર, એ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે, બરાબર. તો આ બધા ભારત બાંગ્લાદેશ વચ્ચેના એક્સરસાઇઝ છે જે તમે યાદ રાખજો. બાકી સંપ્રીતિ એક્સરસાઇઝ છે, બરાબર, એની કેટલામી આવૃત્તિ છે એવું પૂછે તો 11મી આવૃત્તિ છે. આયોજન ક્યાં થયું એવું પૂછે તો આયોજન થયું મેઘાલયની અંદર ઉમરોઈ મિલિટરી સ્ટેશન ખાતે, બરાબર, આયોજન મેઘાલયમાં ઉમરોઈ મિલિટરી સ્ટેશન ખાતે 11મી આવૃત્તિ, બરાબર, અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયોજન થાય છે, બરાબર. સૌથી પહેલી વખત આ એક્સરસાઇઝ છે 2009માં થઈ, બરાબર, અને એ ક્યાં થઈ? તો કે આસામના જોરહાટ જિલ્લામાં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આપણે આનું આયોજન કરતા આવ્યા છીએ, બરાબર, અને આમાં આ વર્ષે કોણે ભાગ લીધો? તો ભારતીય સેનાની રાજપૂત રેજિમેન્ટ છે એણે આની અંદર ભાગ લીધેલો છે, બરાબર. વર્લ્ડ રોડ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું? તો આ વર્લ્ડ રોડ કોંગ્રેસ થઈ ચેક રિપબ્લિક ખાતે, બરાબર. તો આન્સર આવશે ચેક રિપબ્લિક. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ વર્લ્ડ રોડ કોંગ્રેસનું આયોજન છે ચેક રિપબ્લિક ખાતે કરવામાં આવેલું હતું, બરાબર, અને આની કેટલામી આવૃત્તિ હતી વર્લ્ડ રોડ કોંગ્રેસની એવું પણ પૂછે. તો વર્લ્ડ રોડ કોંગ્રેસ છે એની 27મી આવૃત્તિ હતી. થીમ છે આની પ્રાગ 2023 ટુગેધર ઓન રોડ અગેન, તો એની થીમ છે. બાકી આની અંદર આટલા મુદ્દાઓ છે જે તમે યાદ રાખશો. વર્લ્ડ રોડ કોંગ્રેસ આયોજન ચેક રિપબ્લિકના પ્રાગમાં થયું, 27મી આવૃત્તિ, થીમ યાદ રાખશું પ્રાગ 2023 ટુગેધર ઓન રોડ અગેન, બરાબર. એક ઇન્ટરનેશનલ પેટ્રોલિયમ એક્સપો એન્ડ કોન્ફરન્સ પણ થઈ હતી, એ UAEના સંયુક્ત અરબ અમીરાતમાં થઈ હતી. એમાં ભારત તરફથી હરદીપસિંહ પુરી આપણા પેટ્રોલિયમ મંત્રી છે એમણે ભાગ લીધો હતો. વન લાઇનર ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે રામન મેક્સેસ પુરસ્કાર મેળવનાર રવિ કાનન છે એ ભારતના કયા રાજ્યના વતની છે? તો આપણને એ ખબર છે કે રવિ કાનનને રામન મેક્સેસે પુરસ્કાર મળેલો છે, પણ કયા રાજ્ય ભારતના છે એ પણ ખબર છે, પણ ભારતના કયા રાજ્યના છે, બરાબર, એ રેર કેસમાં ખબર હશે અને એમનો હોદ્દો બહુ ઓછા વ્યક્તિને ખબર હશે. એક કેન્સરના ડોક્ટર છે રવિ કાનન, બરાબર, અને એ આસામ રાજ્યના છે, બરાબર. તો એ આપણે યાદ રાખીશું. એશિયન ગેમ્સ 2023 તીરંદાજી સ્પર્ધા છે એમાં ભારતને સૌથી પહેલો ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો છે? જો હું તમને કહી દઉં, આ 4 તારીખે આપણને સૌથી પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો અને 5મી તારીખે બીજા 2 ગોલ્ડ મેડલ પણ આપણને તીરંદાજીમાં આવેલા છે. પણ અત્યાર સુધીમાં
જ્યારથી એશિયન ગેમ્સની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતને તીરંદાજીની સ્પર્ધામાં કોઈ પણ ગોલ્ડ મેડલ નથી આવ્યો. તો સૌથી પહેલો તીરંદાજીમાં આપણને આ વખતે ગોલ્ડ મેડલ અપાયો છે જ્યોતિ સુરેખા અને ઓજસ દેવતરાય, બરાબર? તેમને યાદ રાખીશું. 15મી નવરત્ન કંપની કઈ બની? જો અહીંયા એક ન્યૂઝપેપરના આઉટલેટની અંદર મિસ્ટેકો હતી, બરાબર, કે ઘણા છે 14મી નવરત્ન કંપની સ્થાપતા અને ઘણા 15મી નવરત્ન કંપની કહેતા હતા. તો એકચ્યુઅલમાં જ્યારે આ બની ત્યારે એ 15મી નવરત્ન કંપની હતી, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડ. બની ત્યારે કેટલામી હતી? 15મી હતી. પણ અત્યારે ટોટલ કેટલી નવરત્ન કંપની થઈ ગઈ? 14. એવું કેમ થયું? તો કઈ કંપની નવરત્નની અંદરથી જતી રહી? તો એક કંપની હતી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. આ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે પહેલા નવરત્ન કંપની હતી, બરાબર, હવે બની ગઈ મહારત્ન કંપની, બરાબર. તો નવરત્નમાંથી એક જતી રહી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, ક્યાં જતી રહી? તો કે મહારત્નની અંદર. તો ટોટલ અત્યારે ભારતની અંદર મહારત્ન કંપની કેટલી? 13. અને નવરત્ન કંપની કેટલી? તો કે 14, બરાબર. બસ એટલું તમારે યાદ રાખવાનું છે. એટલે અહીંયા ભૂલથી 14 નથી લખાયેલા, અહીંયા કેમ કીધું છે કે 15 નવરત્ન કંપની છે અને અહીંયા કેમ 14 આવી ગયું? તો પહેલા ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જ્યારે બની ત્યારે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ નવરત્ન ની અંદર હતી, એના એક બે દિવસની અંદર જાહેરાત થઈ અને પછી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે મહારત્ન કંપની બની, એટલે આમાં 15 માંથી એક જતી રહી. તો કઈ આવી ગઈ, કેટલી થઈ ગઈ? તો કઈ કે 14 થઈ ગઈ. હાલમાં જ કયા દેશ દ્વારા ફિફાના સૌથી પહેલા બે સંસ્કરણ ફિફા ક્લબ વર્લ્ડ કપ, સોરી, ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર ઇવેન્ટ એનું આયોજન કરવામાં આવશે? તો ફિફાના સૌથી પહેલા ફિફા વર્લ્ડ કપ છે એની પહેલા ક્વોલિફાયર વર્લ્ડ કપ થશે. તો ક્વોલિફાયર વર્લ્ડ કપના સૌથી પહેલા બે આયોજન છે એ ભારતમાં થશે, ઓકે, અને એ ક્યાં થશે? એક ગુવાહાટીમાં થશે અને એક ભુવનેશ્વરમાં થશે, ઓડિશામાં. ગુવાહાટી આસામમાં છે, ભુવનેશ્વર ઓડિશામાં છે. હાલમાં જ શિક્ષા સે ઉદ્યમી પહેલ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું હતું? શિક્ષા સે ઉદ્યમી પહેલ છે, બરાબર, આનું આયોજન છે આ શિક્ષા મંત્રાલય, કૌશલ વિકાસ મંત્રાલય અને મેટા ત્રણેય દ્વારા મળીને કરવામાં આવેલું છે. ટાઈફા વન નામનો સેટેલાઇટ કયા દેશે છોડ્યો? તો કેન્યાએ છોડ્યો હતો. અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ એના મેન્ટર તરીકે કોની નિયુક્ત થઈ છે? તો ભારતના ભૂતપૂર્વ કેપ્ટન છે અજય જાડેજા, એમને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે પસંદ કરવામાં આવેલા છે. તો અહીંયા 6 ઓક્ટોબરનો વિડીયો સમાપ્ત થાય છે. મળશું આવતીકાલે 7મી ઓક્ટોબરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.